તિહાડ જેલમાં નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને ટૂંક સમયમાં ફાંસી ચડાવશે તેવી ચર્ચાઓ બની રહી છે તિહાડ જેલ પાસે જોકે ફાંસીની સજાની તારીખ કરતો કોઈ પણ પત્ર હજુ સુધી સરકાર તરફથી આવ્યો નથી પણ જેલ પ્રશાસને આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે જેલમાં ફાંસીનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું આ રિહર્સલમાં સો કિલો વજનનો એક પુતળાને ફાંસી આપવામાં આવી હતી તેને એક કલાક સુધી માછડા પર લટકાવી રાખાયો હતો આ કરવા પાછળનું કારણ એ છે કે ફાંસીની સજા માટે વપરાતી રસી આરોપીને ફાંસી આપવામાં આવે ત્યારે તૂટી ન જાય તેટલી મજબૂત છે કે નહીં તે જાણવું હતું કારણ કે નવ ફેબ્રુઆરી બે ના રોજ સંસદ હુમલાના આરોપી અફસર ગુરુ ફાંસી અપાઈ હતી ત્યારે આ પ્રકારની ટ્રાયલ લેવામાં આવી હતી જેમાં પુતળાને જે રસી પર લટકાવ્યું હતું તે રસી તૂટી ગઈ હતી આ વખતે તો ચાર કેદીનો મામલો હોવાથી જેલ તંત્ર કોઈ ચાન્સ લેવા માંગતું નથી આરોપીઓને ફાંસી આપવા માટે દોરોડા બક્સરથી મંગાવાયા છે જેલ અધિકારીઓનું કહેવું છે કે ફાંસી આપવાના જલ્લાદની જરૂર નહીં પડે પણ જો જરૂર પડે તો મહારાષ્ટ્ર યુપી કે પંજાબથી જ જલ્લાદ બોલાવવાની વ્યવસ્થા કરાશે નિર્ભયા કાંડના દોષી પવનને મંડોલી જેલમાંથી તિહાડમાં ગઈકાલે શિફ્ટ કરાયું છે આ જેલમાં અક્ષય મુકેશ અને વિનય શર્મા પહેલેથી જ કેદ છે